બરિયા દરિયા રિવ્યુ નથી કરતો. ચલો દરિયાનું રિવ્યુ પણ કરું. મેં અને કૌશલ્ય બંને અમે વિનેશ અંતાણી ના ત્રણ વાર્તાનું એક પુસ્તક છે દરિયો, રણ અને પહાડ. અમને બે વર્ષે ત્રણ કે ચાર બુક આપી હતી વાંચવા માટે, એમાંથી એક બુક એટલે દરિયો, રણ અને પહાડ. વિનેશ અંતાણીની એક બુક એટલે આ નોવેલ છે, આપણે વાર્તાઓનો સંગ્રહ જોયો હોય કે જેમાં ઘણી બધી પ્રકારની વાર્તાનો ટકલો. આ એવો વાર્તા સંગ્રહ છે કે જેની અંદર ત્રણ લાંબી વાર્તાઓનો સંગ્રહ છે. પ્રકૃતિને રિલેટેડ ત્રણે ત્રણ વાર્તાઓ છે, એનું નામ જ છે દરિયો, રણ અને પહાડ. એમાં પ્રસ્તાવિકમાં જે વિનેશભાઈ લખે છે કે મેં શરૂઆત કરી હતી દરિયો લખવાની, મનમાં વિચાર આવ્યો હતો દરિયાનો અને એનું રિસર્ચ ચાલુ કર્યું. પછી ખબર નથી કે આનું મારે શું કરવું. પછી છેલ્લે એવું નક્કી કર્યું હતું કે ખાલી દરિયો છે એના ઉપરની વાર્તાઓ પબ્લિશ કરીશ, એક સિંગલ બુક, સિંગલ નોવેલ તરીકે. પછી રિસર્ચ કરતી વખતે એને દરિયાની એક સ્ટોરી મળી, રણની એક સ્ટોરી મળી અને પહાડની એક સ્ટોરી. તો એમાંથી દરિયો છે મેં એક જ વાંચી છે હજી સુધી દરિયો. બીજી એ રણ પણ વાંચી લીધી છે, પહાડ પણ અડધી વાંચી કે જે બાકી છે ખાલી. સો યસ, દરિયો. હવે દરિયો છે ને એ બહુ જ અદભુત વાર્તા છે. માંડવીની આજુબાજુનો વિસ્તાર છે અને એક હરી કરીને છોકરું છે. એ છોકરાની બચપણથી એના મોટા થવાની સાયકલ અને એની સાથે એના દાદાનું બોન્ડિંગ, એટલે દાદા દીકરા વચ્ચે આખો જે 20-25 વર્ષનો ગાળો છે એમાં આખું એનું જીવન મળાય છે. આ સ્ટોરી છે ને એમાં એક વાક્ય આવે છે કે આપણા વડવાઓ કોઈ મર્યા નથી, બધા દરિયામાં હાઈલા રહે છે. એવું હોય છે કે એ લોકો બધા વહાણવટોનો ધંધો કરતા હોય છે. ખારવણ કે ખારવટ ખારવણનો ધંધો, એટલે જેટલા એના પૂર્વજો છે બધા વહાણે ચડ્યા હોય અને ક્યારેક કોઈ કારણોસર કોઈનું વહાણ ડૂબ્યું હોય અને બધાનું અવતાર થયું. સમય બદલાતો જાય છે ધીમે ધીમે અને કેટલાક આપણે ત્યાં બંદરો એવા છે કે રેતી વધારે ભરાતી જાય અને દરિયો દૂર થતો જાય. આ સૌરાષ્ટ્ર કચ્છનો જે દરિયો છે એ બધા બંદરો આ જ રીતે ધીમે ધીમે પાયમાલ થયા છે. અહીંયા સૌરાષ્ટ્રમાં આ સાઈડ જામનગર વાળા બંદરો જોઈએ કે પછી માંડવી વાળા બંદરો જોઈએ, જે તે સમયે ખૂબ ધૂમ ધીકતો ધંધો હોય. શેઠિયાઓ વહાણ ખરીદે, એ વહાણમાં સામાન મોકલે અહીંયાથી અને જે ખારવણ લોકો હોય એ બધો સામાન લઈ અને અલગ અલગ દેશોમાં વેચવા જાય, પાછા ત્યાંથી સામાન ભરીને આવે અને એ જ વહાણને અહીંયા શેઠિયાઓને પાછું આપે. એટલે શેઠિયાઓને જો એમાં એવું હોય છે કે જેનું વહાણ હોય એને કઈ ચિંતા ના હોય, પણ જેના લોકો વહાણમાં ગયા હોય એ ઘરના લોકો જ્યાં સુધી એ સફર કરીને પાછા ન આવે ત્યાં સુધી ઉચાટ જીવે રહે. આખું ગામ જ એવું છે, આખા ગામમાં શેઠિયાઓ છે અને વહાણવટુ લોકો છે. હવે જે હરિના દાદા છે એની બધી આખે આખી પેઢીએ આ જ ધંધો કર્યો છે વહાણવટા. એટલે હરિના દાદા છે એના રગે રગમાં દરિયો છે, એને એ જ ધંધો કરવો ગમે છે. પણ સમય એવો આવ્યો છે કે હવે દરિયા વહાણવટાનો ધંધો સાવ પાયમાલ થઈ ગયો છે. પણ એની અંદરની જે જુગુપ્સા છે ને તાલાવેલી છે કે મારે દરિયો ખેડવો છે, એ હજી સમી નથી અને હવે એ ધંધો છે ને. એટલે દાદા દીકરા દીકરો રોજ સાંજે દરિયે જઈને બેસે અને દરિયાની વાતો કરે. દાદા રોજ હરીને એક વાર્તા કે દરિયાની દરિયા વિશે બધું જ વારંવાર વારંવાર કહેતા હોય અને આ રોજનો એમનો ક્રમ જ્યાં સુધી હરી કોલેજમાં નથી આવતો ત્યાં સુધી. કોલેજમાં આવે છે પછી એને બહાર ભણવા જવાનું થાય છે ત્યારે દાદાને છોડે છે, ત્યાં સુધી રોજ દાદા દીકરો આ જ કામ કરે. સ્ટોરીમાં એવું છે કે હરિના પપ્પા છે એમની નોકરી બીજી કોઈ જગ્યાએ લાગી ગઈ છે, એટલે એમને હવે ત્યાં ભાગી મતલબ એ જગ્યાએ રહેવું નથી કે જ્યાં એના દાદા જ છે. પણ એના દાદા છે ને એને દરિયો છોડવો નથી, એટલે હરિ અને દાદા બે દરિયાના પ્રેમીઓ છે. એને મન દરિયો રોજ જોવો જ જોઈએ, રોજ દરિયા કાંઠે જવાનું. એક ઇન્સિડન્ટમાં હરી એવું કહે છે
કે દાદા આ દરિયો આપણે ઉલેચીને ઘરે લઈ જઈએ તો આપણા આંગણામાં રહેશે, રોજ મારી બા એને સારું સારું ખાવાનું બનાવીને ખવડાવશે, એટલે ખાવું હશે તો ખાશે, નહીતર નિરાતે આપણી ઉપર વાળી મેડી છે ત્યાં રહેશે. હા, આખું કન્વર્ઝેશન એટલું સરસ છે. એવું કે તું તાર એ દરિયાને કહે છે તું તારે નીરા હાથે સાંજે મારી ભેળો રમજે. હવે ભાષા છે ને કચ્છી છે એટલે વાંચવાની બહુ જ મજા આવે છે. તને ના મજા આવે તો તું ઉપર નીરાતે આરામ કરજે. રોજ સવારે મારી ભેગું ભા ખાઈ રોટલો ને ચા ખાજે. એનો ભાવે તો તને મારી બા બીજું કરી આપશે. પણ આજે દરિયાને ઘરે લઈ જવાનું કન્વર્ઝેશન છે ને બહુ જ સરસ. પછી હરી એક વખત એવું પૂછે છે એના દાદાને કે દાદા એ દાદા એ દીકરા દરિયો તો બહુ ઊંડો હોય, દરિયો દરિયાની નીચે દરિયો દરિયાની નીચે દરિયો એટલો ઊંડો હોય. અને હરી એવું વિચાર હરી એવું કહે છે મતલબ રાઇટર જયારે લખે છે ને ત્યારે એવું કહે છે કે વિશે જયારે મારા દાદા કહે હતા ને ત્યારે મને નામ જ ગાડલા નીચે નીચે ગાડલું રામજી ગાડલા મૂકેલા હોય ને ની નીચે બીજાની નીચે સામે હરિના દાદા એને એવું સમજાવે છે કે દરિયો એટલો દરિયો અરે ક્યાંય દરિયાની ઊંડાઈ ગજબ કમ્પેરિઝન કર્યું છે વિનેશ અંતાણીએ. હવે એના દાદા છે ને એ એટલી હદે દરિયા પ્રેમી છે કે વહાણ ઉપર એક કૂવો હોય, એ થંભ હોય ને એ મોટો થાંભલો હોય અને એના લીધે એનું આખું બેલેન્સ રહેતું હોય કે ભાઈ વહાણની દિશા પવન એ બધું એના ઉપર જે ઓલો ઝંડો લગાયેલો હોય એના આધારે નક્કી થતું હોય. અને એ દાદા એટલા દરિયા પ્રેમી છે કે એના ફળિયામાં એ કુવા થંભ લગાવે છે. એક મિનિટ. તો એ કુવા થંભ બજારમાંથી લઈ આવે છે અને એના આંગણે લગાવે છે. એ એટલી હદ સુધીના દરિયા પ્રેમી છે કે એને દરિયામાંથી એના વડવાઓની વસ્તુઓ છે એના માટે સ્પેશિયલ ઉપરનો એક માળ બાંધ્યો છે. એ માળ એ મેડી ઉપર બધું જ દરિયાનું હોય, દરિયામાંથી લીધેલા જૂના કપડાં હોય, પછી શઢના કપડાં, શઢનું જે કપડું હોય ને એ કપડું એને વાળીને ત્યાં સાચવીને રાખેલું છે. એ મેડી મેડી એક અલગ જ એની અલૌકિક દુનિયા છે. એ મેડી પર એ દાદા ને દીકરો જાય, મેડીની ખાળી હવા નાકમાં ભરે અને પછી નીચે આવતા રહે. કેટલી હદે મતલબ એ લોકોને દરિયા પ્રત્યેનો પ્રેમ છે કે હરિના પપ્પા છે એક વખત એવું કહે છે કે બધાના મકાન નવા બંધાઈ ગયા છે તો આપણે નવું મકાન બાંધીએ, તો દાદા ના પાડે છે કે મકાન તો હું આજે નવું નહીં બાંધવા દઉં ને કાલે નવું નહીં બાંધવા દઉં. છેલ્લે લપ કરે છે, રિસાઈને દરિયે જતા રહે છે. પછી સાંજે હરિ એમને મનાવા જાય છે કે બાપુ દાદા હાલો ઘરે આજે કોઈએ ખાધું નથી, હાલો આપણે ઘરે જઈએ ને બધા ખાઈ લઈએ. એ છેલ્લે એમની નારાજગી આ રીતે બતાવે છે પણ જીદ પૂરી નથી કરતા. છેલ્લે ખૂબ બીમાર છે, હોસ્પિટલ લઈ જવા પડે છે. એમને એને જે દાદા છે ને દાદાનો દીકરો એટલે હરિના પપ્પા એવું કહે છે કે તમે અમારી સાથે સિટીમાં આવો તો તમારો ઈલાજ થાય. એટલે દાદા એને એવું પૂછે કે ત્યાં દરિયો હશે? અને હરિ પાસે નાનો હોય છે ને ત્યારે જ હરિ પાસે વચન માંગે છે કે દીકરા તું નેવીમાં જજે. હરિ એ વચન પૂરું કરે છે, એ નેવીમાં જોઈન થાય છે. અને આ વાર્તા છે ને આખી આખી એ લખાઈ છે એ સફર દરમિયાન કે હરિના પપ્પા હરિને ફોન કરે છે કે દાદાની તબિયત બહુ જ ખરાબ છે, તને મળે શક્ય હોય એ રીતે જલ્દી તું રજા લઈને આવી જાય અહીંયા. અને હરિ ત્યાંથી નીકળે છે, એ તમિલનાડુમાં હોય છે ને, વિશાખાપટ્ટનમમાં હોય છે પોસ્ટિંગ એનું. ત્યાંથી એ નીકળે છે અને ત્યાંથી એ માંડવી દાદા પાસે પહોંચે છે. દાદાના છેલ્લા શ્વાસ ચાલતા હોય છે ત્યાં સુધી આખી સફરમાં એનું આખું નાનપણ વાગોળે છે યાદ કરીને. છેલ્લે હરિ પહોંચે છે
ફરી એ જીત કરે છે કે દાદા દવાખાને જઈએ, પણ એ ના પાડે છે. અને છેલ્લું સેન્ટેન્સ એવું હોય છે, દાદાની ડેથ થઈ જાય છે હોસ્પિટલના બેડ ઉપર, અને ડોક્ટર એવું કહે છે કે બેટા તારા દાદા ગુજરી ગયા. લરી એવું કહે છે ગુજરી નડી ગયા, એ દરિયામાં આવી લાગ્યા. અને એક સીન છે કે જ્યારે દાદા એક વખત નાનપણમાં એને કુવાથંભ વિશે આ વિશે વાત કરતા હોય છે, ખુવા વિશે, કે ખુવા પર કાગડો બેસે ને ત્યારે અપશુકન થાય. એટલે અમે જયારે વાહણવટું એ જતા હોય ને, જયારે કુવા પર કાગડો બેસે ને તો અમે આગળની સફર ન ખેડીએ. અને જયારે દાદાની મૃત્યુ થાય છે માટે જયારે ઘરે પહોંચે ને ત્યારે એ કુવાથંભ ઉપર કાગડા ને બેસેલો જોવે છે. સાથે સાથે રણ પણ એટલી જ સરસ છે. રણમાં એવું હોય છે કે શોર્ટમાં રણની સ્ટોરી છે ને બન્ની પ્રદેશની છે, જ્યાં ભૂંગા બાંધીને લોકો રહેતા હોય છે. હવે એક વ્યક્તિ છે એમાં, એને એના ચોપા એટલે એના પશુધન ગાય ભેંસો પ્રત્યે બહુ જ પ્રેમ હોય છે. અને એનો છોકરો હોય છે જેને ટુરિઝમ એ સમય છે, જયારે ટુરિઝમ ડેવલપ થાય છે, લોકો ભૂંગામાં રહેવા આવે ટુરિસ્ટ લોકોને, એટલે એ એના બિઝનેસમાં આગળ વધવું હોય છે. અને એના પપ્પા છે એને એના ચોપા પ્રત્યે જ પ્રેમ છે, એને ચોપા ગમે છે, એના ઘરનું ભૂંગાનું લીપણ ગમે છે. અને એ બન્ની પ્રદેશની આખી એની આસપાસ વણેલી છે. આમાં દરિયો છે ને એમાં રણ છે. અને એના પછીની ત્રીજી વાર્તા છે એમાં પહાડ છે. હવે પહાડમાં એવું છે કે શિમલા મનાલી વાળા પહાડોમાં એક એવા ગામમાં છોકરી રહે છે કે જ્યાં ટુરિસ્ટ નથી આવતા. અને વડોદરાથી એક છોકરો એ જગ્યાએ જાય છે લખવા માટે, પુસ્તક લખતો હોય છે. તો એને એના કોઈ ફ્રેન્ડ સજેસ્ટ કરે છે કે લે ભાઈ અમારું જૂનું ઘર ત્યાં બંધ છે, ત્યાં જઈશ તો નિરાતે લખી શકીશ. અને એ પહાડની છોકરી સાથે એને પ્રેમ થઈ જાય છે. એ બંનેની જીવનમાં ચઢાવ ઉતારો આવતા હોય છે. અને પછી એ પહાડોમાં જઈને રહે છે. છેલ્લે એની પત્ની નથી હોતી ત્યારે એ પહાડનો થઈ જાય છે અને એના સપના પૂરા કરે છે. એના સફરજનનો બગીચો સાચવે છે. એના પપ્પાની એ છોકરીના નાનાની ઈચ્છા હોય છે કે અહીંયા સ્કૂલ બાંધીએ અને દવાખાનું બાંધીએ. એ છોકરીએ એની યુવાનીમાં ઈચ્છા પૂરી તો કરી હોય છે, પણ એના અવસાન પછી એ જયારે ઘરડો થાય છે ત્યારે એ ત્યાં જ રહે છે અને એના દવાખાનું ને એની હોસ્પિટલ સંભાળે અને એનું સફરજનનો બગીચો સંભાળે છે. એક વાર્તા વાંચવાની મજા એટલે આવે છે કે ત્યાંની ભાતીગળ જે ભાષા છે અને એની સંસ્કૃતિ છે બહુ જ ઝીણવટપૂર્વક કંતાઈ છે અંદર વાર્તાઓમાં. તમને એ જગ્યાની આસપાસ હોય એવો જ અનુભવ થાય કે તમે રણમાં છો ને, એ રણની રેતી ઉડતી હોય, રણનું તોફાન આવતું હોય ત્યારે એવું લાગે કે હા અમારા મોઢે એ ધૂળ ઉડે છે. બહુ સરસ લખાય છે વિનેશ અંતાણીની ત્રણે ત્રણ વાર્તાઓ, અને ત્રણ વાર્તાઓમાં જ આખું પુસ્તક છે. અને એવું નથી સાવ પતલું, દળદાર છે. બહુ મસ્ત હતી એમાં દરિયો તો જોરદાર હતી. અરે દીદી દરિયો તો દરિયો છે. એમાં ઓલું રૂમમાં એ ખુશ્બુ વાળું એમણે જે સંગ્રહીને રાખ્યું છે ને કે એની સુગંધ આવે વાળું, ધેટ વોઝ હેપી. સારી વાત. એટલે દરિયાની સ્મેલ સાથે એ લોકો એટલા ઓબ્સેસ્ડ હોય ને કે દાદા છે ને એના દીકરાને લઈ જાય ઘરેથી નવડાવીને એને મોકલેલો, એટલે ચોખ્ખો હોય છોકરો, દરિયા લઈ જાય, એને દરિયામાં નવડાવે અને પછી એવું કે તારામાંથી દરિયાની ગંધ આવે છે, હવે તું અમારો દીકરો થયો, હવે તું મારો પોતરો થયો. પોતરો શબ્દ પોતરો એ લોકોમાં એક એવો રિવાજ એવો છે એમના ઘરમાં જ કે નવું બાળક જન્મે એટલે કઈક સવા મહિને કે એવું કઈક એની મમ્મી અને એની દાદી એ બાળકને દરિયે લઈ જાય અને દરિયામાં એના પગ પલાળે. એટલે એના દાદા એવું પૂછે છે કે તારા પપ્પા હરીને એવું કહે છે કે તારા પપ્પાને જયારે લઈ ગયા ને ત્યારે તારા પપ્પાએ તો મોટો ભેગડો તરણો હતો, એટલે જો કે દરિયાથી આગું ભાગે છે. તો પછી હરી એવું પૂછે છે કે મેં શું કરેલું, તો કે તું તો ખિલખિલાટ હસતો હતો કે પગમાં દરિયામાં તારા પગ હલાવતો હતો. તો પછી પૂછે છે કે દાદા તો તમે શું કરેલું, તો કે મેં તો સીધો મારી બાના હાથમાંથી દરિયામાં કૂદકો જ માર્યો હતો.
મસ્ત. એટલે એ બતાવે છે કે એ જે હરિના પપ્પા હતા ને એ બહુ જ ડરતા હતા દરિયાથી કે બહુ મોટો હશે ડૂબી જઈશું. એટલે એ જયારે જન્મે ત્યારથી ડરતા હતા, તો પછી એ કોઈ સ્તરે ગયા જ નહીં. અને હરિ ખુશ ખુશ પહેલી વખતે ગયો હતો એટલે રોજ જતો હતો દાદા જોડે દરિયે. અને પછી નેવીમાં એટલે જ ગયો. પણ દરિયાની જે સ્ટોરી છે ને એના ઉપર તમે પિક્ચરાઇઝ ના કરી શકો, એ તમારે ઇમેજિન જ કરવાનું. એક એક લાઈન અને આજે ગઈકાલે જે તમે મને બુક માર્ક્સ આપ્યા હતા ને એમાંથી મેં જેરોનીમો ને કલર કર્યો હતો આજે. અરે મસ્ત કલર થઈ ગયો, મસ્ત કલર તો કર્યો બટ જેરોનીમો કર્યો હતો. જેરોનીમો તો કરી દીધો. મસ્ત મસ્ત ઇન્સ્ટન્ટ આમ આજે બનાવી દીધું. કાલે આપી ગઈ 24 કલાક પહેલા તો આજે એને બનાવી દીધું.